આજે આપણે એવી જગ્યાએ આવ્યા છે કે જે ત્રણ પેઢીથી જૂનામાં જૂની દાળ ભાજી ચાલી રહી છે અને આજે પણ 15 અને 20 રૂપિયાની અંદર પેટ ભરીને આમ સવારનો ટાઈમનો નાસ્તો થઈ જાય. હા, અત્યાર સુધી દાળ પૂરી નડિયાદમાં ઘણી ખાધી, પણ આ કંઈક અલગ લાગે છે. જોવામાં બી અલગ છે ને બધી રીતે. 8 થી 10 ત્રણ જ કલાકમાં લે એમ. 3 જ કલાક ટાઈમથી સાહેબ આપણે ખાવ છો અહીંયા. દાલપુરી નડિયાદમાં આવો ને એટલે દાલપુરી તો બધા વખણાતા જ હોય છે, અને આપણે આજે એવી દાલપુરી ખાવા આવ્યા છીએ જે ત્રણ પેઢીથી ચાલે છે. અને નડિયાદ જૂના નડિયાદમાં, જૂનું નડિયાદ કહેવામાં આવે છે, નડિયાદ ગામ બી કહી શકાય. અને નડિયાદની એક્ઝેક્ટ અંદરની બાજુ આપણે કઈ જગ્યા પર આવ્યા છે, તમારું નામ જણાવશો. મારું નામ નાસિરભાઈ છે, અમદાવાદી દરવાજા 12 છે, અને આ વાસુભાઈ પુરીવારા છે. વાસુભાઈ પુરીવારા. અને તમે ઉપર જો ને તમને ખ્યાલ આવશે કે આમાં કોઈ બોર્ડ કે એવું કંઈ નામથી ધંધો ચાલે છે. ત્રણ પેઢીથી દાલપુરી તો ખાવાનું પસંદ કરે છે, સાથે સાથે શું ખાય છે બીજું? દાલપુરી સવારના નાસ્તામાં ચાની જોડે અહીં ગાંઠિયા ને શક્કરપાળા બી ફેમસ જ છે. ગાંઠિયા ને શક્કરપાળા, ગાંઠિયા ને શક્કરપાળા બે વસ્તુ ફેમસ જ છે. આ ભાઈ જે મોટી દુકાનોમાં લેવા ના જાય પણ અહીંયા લેવા આવે ગાંઠિયા ને શક્કરપાળા. જોરદાર. તો હવે એ ભાઈ જો આપણે વાત કરીએ, એમને પણ પૂછીએ કે કેટલા સમયથી છે, અને તમે પાછળ જો તો તમને ખ્યાલ આવશે કે તમે ઊભું રહેવાની જગ્યા નથી. નથી. શરૂઆત કરી, કોને શરૂઆત કરી થોડું સમજાવો મને. પેલા પછી મારા પપ્પા આવ્યા, પછી હું આવ્યા, પછી તમે ત્રીજી પેઢી. ત્રીજી પેઢી ચાલી રહી છે એમને. એક પૂરી કમે દેતો. અને શું છે અત્યારે દાલપુરીનું? અત્યારે શું પ્રાઇસ? દાલપુરીની 20 રૂપિયાની આવે. 20 રૂપિયાની? 15 રૂપિયાની 5 પૂરી. હા, 20 રૂપિયાની 7 પૂરી આવે. 7 પૂરી. હા. અને કેટલા વાગ્યા સુધી દાલપુરીનો ટાઈમિંગ શું હોય? દાલપુરી 8 થી 10 નો ટાઈમ છે. 8 થી 10 ત્રણ જ કલાક મળે એમ? 3 જ કલાક. પછી સબ્જી પૂરી આવે. પછી સબ્જી, બટાકાનું શાક આવે. પછી શાક પૂરી બે વસ્તુ બનાવીએ આપણે. અને એનું શું હોય છે? એનું એવું જ પ્રાઇસ છે. એનું પણ એવું જ પ્રાઇસ છે. એનું દાળના બદલે સબ્જી પૂરી આવે. અને યાર દાદાએ શરૂઆત કરી હશે ત્યારે શું પ્રાઇસ હશે? શું ત્યારે શું પ્રાઇસ હતી? કેટલી હતી? આ જૂના રહેજે બોલો. શું પ્રાઇસ હતી એ વખતે? 50 પૈસાની 6 પૂરી હતી અને રૂપિયાની 12 પૂરી હતી. 50 પૈસાની 6 પૂરી. 6 પૂરી. અને 1 રૂપિયાની પૂરી 12 પૂરી. 12 પૂરી. એ વખતથી તમે આવો જો લાગે નાસ્તો. ના, એ વખતથી કામ કરતા હતા. એ પેલા આટલા છોકરા હતા ને, નોકરી કરતા હતા. સાંજના નોકરી કરતા હતા. અત્યારે રિટાયર થઈ ગયા છે. અત્યારે રિટાયર થઈ ગયા. ખાવાય. ખાવાય. 45 વર્ષ. કેટલા વર્ષ પહેલાની વાત છે? 45 વર્ષ પહેલાની વાત છે. સાહેબ આપનું? નાસિરભાઈ. અમદાવાદી દરવાજા 12. શું નામ શું છે દુકાનનું? વાસુભાઈ પુરીવારા તરીકે ઓળખાય. દુકાનનું નામ જ નહીં એવું છે? વાસુભાઈ પુરીવાળા તરીકે ઓળખાય છે વર્ષોથી. હજુ એ જ નામથી ઓળખાય છે. હજુ એ જ નામ. આજની તારીખમાં પણ આ દુકાનની અંદર તમે જોશો ને તો નામ નહીં દુકાનનું. બહારની બહાર કોઈ પોસ્ટર નહીં, પણ નામથી ધંધો ચાલે છે વર્ષોથી.
જોરદાર છે તાર ઘરે કી. તમે પાછળ જોયો તો તમને ખ્યાલ આવશે રવિવારના દિવસ છે. કાલે અમે આવ્યા હતા પણ બધું પતી ગયું હતું સાહેબ. નહીં, સાડા દસે આવ્યા હતા, બધું પતી ગયું હતું. એટલે આજે થોડા આપણે વહેલા આવ્યા છે. આ કોરોના પછી ડિસ્પોઝેબલ ચાલુ કર્યું છે. કોરોના ભાઈ ડિસ્પોઝેબલ, કોરોના પછી ડિસ્પોઝેબલ ખાઈ નાખી દે. હું કેતો પેલા વાડકી માલ, પેલા વાડકી અને બધું હતું. હા, બધા પછી બંધ કરી દીધું. ડુંગળી આવે, મસાલો આવે, ધાણા આવે, ચણાની દાળ માં બટાકા નું આલુ પેસ્ટ નાખી છે. કેટલી દાળ વેચાઈ જાય આપડી? દાળ અમાર ચાર તપેલા વેચાઈ જાય. ચાર તપેલા સબ્જી પૂરી એ શેના માટે છે? ગાંઠો અને પાપડી એ ફેમસ છે. સગવાળા ગાંઠો દાર જે છે જે કેવાય દાલપુરી ની, એ તમે ખુદ બનાવો છો કે પછી? ના, અમે ખુદ દુકાન માં જ બનાવીએ. દુકાન માં જ બનાવો? 6 વાગે આવી જઈએ. હા, દાળ બનાવીએ, બટાકા બાફીએ, 8 વાગ્યા સુધી તૈયાર થઈ જાય. 8 વાગ્યા સુધી તૈયાર થઈ જાય. અને પાર્સલ સુવિધા ઉપલબ્ધ કરી? પાર્સલ સુવિધા પણ ઉપલબ્ધ છે. અરે એનો શું ચાર્જ? કોઈ ચાર્જ નથી એનો, અલગથી કોઈ ચાર્જ? કોઈ ચાર્જ નથી અલગ. ઓહો, જોરદાર. તમે એકવારથી અચૂકથી અવાય એવું છે. અને એકવાર ફરીથી એકવાર એડ્રેસ કહી દેજો. અમદાવાદ દરવાજાની બહાર છે, કમાલ હોટલની સામે. ઓકે. પાર્સલમાં કોઈ વાટકી માંગે તો એનો કોઈ ચાર્જ નથી. એનો ચાર્જ નથી. તોય કોઈ ચાર્જ નથી. ઓ, આ તો પ્રેમથી પીરસે જ એવું કહેવાય. લો સાહેબ, નડિયાદની અંદર આવો ને એટલે દાલપુરી દરેક જગ્યાએ ફેમસ, દરેક જગ્યાએ એમ. તમે સવારથી લઈને, અને આજે આપણે એવી જગ્યાએ આવ્યા છે કે જે 3 પેઢીથી જૂનામાં જૂની દાલપુરી ચાલી રહી છે. અને આજે પણ 15 અને 20 રૂપિયાની અંદર પેટ ભરીને આમ સવારનો ટાઈમનો નાસ્તો થઈ જાય, જોરદાર. અને બીજી એક યુનિકનેસ છે એમની, એક ગાંઠિયા અને શક્કરપાળા છે. આપણે એનાથી શરૂઆત કરીએ. આ નાસ્તો તમે ક્યારેય નહીં જોયો હોય જે ચા જોડે લોકો ખાવાનું પસંદ કરે છે. આ સારું, કંઈક અલગ લાગે, મજા આવે છે. આ વસ્તુ ખાવાની ટેસ્ટ બહુ મસ્ત આવે છે. હવે આપણે દાલપુરીથી શરૂઆત કરીએ. અમને દાલપુરી, તમે અંદર દાળ જોશો ને તમને ખ્યાલ આવશે, એકદમ મસાલાથી ભરપૂર છે. અંદર ખાટી ચટણી પણ નાખવામાં આવે છે. આપણે દાળ એક્સ્ટ્રા જોઈએ તો અલગથી પૈસા? કશું નહીં. ઓહો, દાળ અનલિમિટેડ, દાળ જેટલી જોઈએ એટલી. ખાલી પૂરી લો તો તમે એના એક્સ્ટ્રા પૈસા તમારે પે કરવા પડે. અલગ જ ટેસ્ટ છે. અને એમણે જે રીતે કહ્યું કે બટાકાનો માવો નાખવાની નાખવામાં આવે છે ચણાની દાળની અંદર, કંઈક અલગ લાગે છે. એટલું ખરું કે નડિયાદમાં તમે આવો ને, મેં તમને કહ્યું કે ચલો તમે ભજીયા અલગ અલગ મળે એવી રીતે નડિયાદમાં દાલપુરી દરેક જગ્યાએ અલગ અલગ ટેસ્ટ અને અલગ અલગ સ્વાદ આવે, એવી જ રીતે અહીંનો ટેસ્ટ એકદમ યુનિક છે અને 100% હોય એવું છે. સવારનો નાસ્તો સાહેબ 20 રૂપિયાની અંદર મોજ પડી જાય. મસાલાથી ભરપૂર છે પણ આપણને એવું નહીં લાગે કે તીખું છે, ખાધા ભાઈ પાણી પીવાની જરૂર પડે. એકદમ ટેસ્ટી લાગશે એમ, કે એવો મસાલો નાખ્યો છે એકદમ ટેસ્ટી. અને થોડુંક ખટાશની ચટણી નાખી છે, એના કારણે થોડુંક ખટાશ પડતું લાગે છે. ટેસ્ટ બહુ જોરદાર છે. એકવાર અચૂક ત્યાં જગ્યા પર આવા એવું છે તો તમે કેટલી વાર આવ્યા છો એ મને જણાવજો. અને 3 પેઢીથી ચાલે છે, કેટલી વાર આવ્યા છો, ક્યારે ક્યારે આવ્યો છે મને કોમેન્ટમાં જણાવજો. મળીશું એક નવા એપિસોડ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મને વિરામ આપો. તમે પાછળ જો તો તમને ખ્યાલ આવશે ધીરે ધીરે ફૂલ ભીડ થતી જાય છે સાહેબ. તો મળીશું નડિયાદની નવીનતા સાથે ફરી એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મને વિરામ આપો અને શેર કરો તમારા મિત્ર સાથે. અને એમને કહો કે આ જગ્યા પર જોરદાર આ તો કહેવાય નડિયાદનું ગર્વ, કહેવાય નડિયાદનું ગર્વ સાહેબ. મળીએ. I know you told your friend you're
tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray.